નમસ્કાર મિત્રો, હું છોહાર રિઝવાના લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જે આજ મુખ્ય સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. 1 લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં જોવા મળતી ટાઇક્રોબેઝરનું હિંમતનગર સિવિલમાં ઓપરેશન. વાળ ખાવાની આદત ધરાવતી કિશોરીના પેટમાંથી 2 કિલો વજનની લાંબા વાળના ગૂંચળાની ગાંઠ કઢાઈ. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 1 લાખની વ્યક્તિમાં જોવા મળતી ટ્રાઇકોબેઝરનું ઓપરેશન કરવામાં આવ્યું. તાલોદ તાલુકાના એક ગામની કિશોરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ કિશોરીને પેટનો દુખાવો અને સતત ઉલટી થઈ રહી હતી ત્યારે તેને સારવારથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડા હતી. આ કિશોરી ટ્રાઇકોબેઝર હોવાનું બહાર આવ્યું હતું અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેનું 2 કલાક સુધી ઓપરેશન કરી 2 કિલો વજનની ગાંઠ કાઢી હતી. ઓપરેશન દરમિયાન આ કિશોરીના જઠર અને નાના આંતરડામાં ફેલાયેલા વાળની ગાંઠને કાઢવામાં આવી હતી. ત્યારે સામાન્ય રીતે માનસિક રીતે અસ્પષ્ટ બાળકો વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે અને આ વાળ લાંબા સમયે જઠર અને આંતરડામાં ગાંઠ રૂપે થઈ જતા છેલ્લે તે ઓપરેશન કરીને બહાર કાઢવા પડતા હોય છે. हर कोई खाता है कि ऐसा कोई साइकोलॉजिकल इफेक्ट कैसा क्या होता है? नहीं, मानसिक विभाग वाले कल हमारे पास आई थी मशीन, तो आज हमने सुबह सुबह इसको ऑपरेशन किया है. पूजड़ी में से उसके लिए गांठ काटी बराबर से और एक छोटी सी. तो जता रहो लोग सामना न्यूज़ फरी मॉडिशन समाचार साथ है.